શું કોઈ જમીનનો ભાવ વર્ષો વીતે તેમ ઘટતો જાય? જવાબ નામાં જ હોવાનો. પરંતુ મહેસાણા જિલ્લા કલેક્ટર તંત્રને એવું લાગે છે, એટલે તો તેમણે એપીએમસીએ વર્ષ 2015માં જે જમીન 69 કરોડ રૂપિયામાં ખરીદવામાં નનૈયો ભણ્યો હતો તે જમીન એક વર્ષ બાદ મહેસાણા કલેક્ટર કચેરીએ માત્ર 5.25 કરોડમાં એપીએમસીને પધરાવી દીધી છે. એટલું જ નહીં, આ જમીન ગૌચરની હોવાનું ધ્યાનમાં આવ્યું તો ગ્રામજનોએ કલેક્ટર કચેરી સામે જંગ છેડી દીધો છે. તો જોઈએ આ અહેવાલમાં. ફળ ચરી ગયા ગૌચરની જમીન. કોણે પધરાવી સાવ સસ્તામાં જમીન? ખોટના સોદામાં કોણ બન્યા ભાગીદાર? આમ તો સામાન્ય રીતે જેમ જેમ વર્ષો અને સમય વીતે તેમ તેમ જમીનનું મૂલ્ય વધતું જાય, પણ સરકારી તંત્રને એમ લાગે છે કે જેમ જેમ વર્ષ વીતે તેમ તેમ જમીનની કિંમત ઘટતી જાય છે. જી હા, ઊંઝા એપીએમસીને માર્કેટ બનાવવા માટે બ્રહ્મણવાડ ગામ પાસે ફાળવાયેલી 84 વીઘા જમીનમાં કંઈક આબુ જ થયું છે. ગામના ગૌચરની આ જમીન માટે એપીએમસીએ વર્ષ 2014માં માંગણી કરી હતી. ત્યારબાદ વર્ષ 2015માં એપીએમસીને આ જમીન માટે 69 કરોડ રૂપિયા ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો, પણ એપીએમસીએ 69 કરોડમાં જમીન લેવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ વર્ષ 2018માં આ જ જમીન 4.67 કરોડમાં એપીએમસીને આપી દેવાય. આમ વર્ષ 2015માં જે જમીન 69 કરોડ રૂપિયાની હતી તે જમીન વર્ષ 2018માં માત્ર 4.67 કરોડની થઈ કેવી રીતે? આ સવાલ ગ્રામજનો અને આગેવાનોને અકળાવી રહ્યો છે. હવે ગામ લોકો આ જમીનના ડબલ પૈસા આપી પરત લેવા તૈયાર થયા છે અને ગ્રામજનોએ ઓબીસી એકતા મંચના નેજા હેઠળ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે 2015માં 69 કરોડ રૂપિયામાં જે સરકારે જે કલેક્ટરે એપીએમસીને આપી હતી એ જ જમીન એપીએમસી પૈસા ના ભરી અને પછી રદ કર્યું એનું જે કોઈ ટેન્ડર હોય કે જે રીતે પાછલા બાયણીથી આપ્યું. બહુ સ્પષ્ટ વાત છે કે 2015માં જ્યારે 69 કરોડ રૂપિયામાં આપેલી જગ્યા 2018માં 5.25 કરોડ રૂપિયામાં કેવી રીતે આપી શકે? એ ઉપરના જે 63 કરોડ રૂપિયા કે 64 કરોડ રૂપિયા છે ગયા ક્યાં? ઊંઝા એપીએમસી આ જમીન ઉપર આધુનિક માર્કેટ યાર્ડ બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે, પણ ગ્રામજનોના મતે આ જમીન પાણીના મોલે આપી દેવાય છે કે કોઈને લાભ ખટાવી મેળવી લેવાય છે. આ જમીનની બાજુમાં આવેલી જમીન હાલ કરોડોમાં વેચાઈ રહી છે. 84 વીઘા જમીન માત્ર 4.67 કરોડમાં જ આપી દેવાનું ગણિત શું છે? આ સોદામાં કશીક ગંધ આવતા ઓબીસી એકતા મંચ દ્વારા ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો. એ તો હવે જે વખતે 2015માં જમીન આપી એ લગભગ 69 કરોડ ઉપર આપેલી છે એ જમીન, અને એ જ જમીન 2018ની અંદર ફક્ત 4.27 કરોડમાં જ આપેલી છે. એ જ આજુબાજુના જે જમીનનો ભાવ છે એ લોકોએ જમીન 1.53 કરોડમાં ભેગો રાખેલી છે, તો આજે આ આટલો બધો ડિફરન્સ કેમ? બીજી તરફ મહેસાણા જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા આ જમીન સરકારી નિયમ મુજબ ફાળવાઈ હોવાનો બચાવ કરાઈ રહ્યો છે. અધિક કલેક્ટરનું કહેવું છે કે વર્ષ 2015માં આ સ્થળની ઊંચી જંત્રી હતી જેથી ઊંચો ભાવ નિયત કરાયો, પણ પાછળથી સરકારની પોલિસી બદલાય અને જંત્રી નીચી જતા ભાવ નીચો ગયો. ખોટના સોદાનો બચાવ કલેક્ટર કઈ રીતે કરી રહ્યા છે તે સાંભળો. જેમાં 2015નો એક ઉદાર પરિપત્ર છે જેમાં જોગવાઈઓ છે, વિશેષ કરીને દૂધ મંડળીઓ માટે, ખરીદ વેચાણ સંઘો માટે, એપીએમસી માટે જે જોગવાઈ છે એમાં પ્રથમ 10 ગુઠા છે જે જમીન એ જંત્રીના 20% મુજબ મળે છે. 10-30 એકરની જમીન છે એને જંત્રીના 35% મુજબ આપી શકાય છે, જેથી અહીંથી ફેરફાર કરી અને નવી જંત્રી મુજબ જે નવી પૂર્તતા માગેલ તે પ્રમાણે દરખાસ્ત મોકલવામાં આવેલ. સરકારશ્રીના મહેસૂલ વિભાગના 2017ના નિર્ણયથી લગભગ કુલ જમીન 1,80,000 ચોરસ મીટર 4.73 કરોડ રૂપિયાના ભાવે ફાળવવામાં આવેલ છે. સદરવ જમીન ટોટલી સરકારી પડતર છે, ગૌચર જમીનમાં આવેલ નથી. જો કે ગ્રામજનો આ વાત સ્વીકારવા તૈયાર નથી અને હવે ગ્રામજનો ડબલ પૈસા પરત આપી ગૌચરની જમીન પરત મેળવવા ઈચ્છે છે.
હાલ આ સ્થળે ઊંઝા એપીએમસી દ્વારા વૃક્ષ કટિંગની કામગીરી પણ શરૂ કરી દેવાય છે. બીજી તરફ આ જમીન પરત મેળવવા ગ્રામજનો લડી લેવાના મૂળમાં છે, ત્યારે આગામી સમયમાં આ જમીનનો વિવાદ કેવો રંગ પકડે છે તે જોવું રહે. કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.